રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબરથી શરૂ થનાર સ્વચ્છતા અભિયાન સંદર્ભે યોજાનાર ખાસ ગ્રામસભા માટે બનાસકાંઠાના પીપળી ગામની પસંદગી કરાઈ છે, જે ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સીધો સંવાદ કરવાના હોવાથી ગામમાં ખુશી સાથે દિવાળી જેવો માહોલ છવાયો છે. 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલજીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન સવારે 11 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે. અંદાજિત 2500ની વસ્તી ધરાવતા પીંપળી ગામમાં 100% શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. કચરાના નિકાલ માટે 3 જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે. 2 ઓક્ટોબર દિવસે અમારા ગામની મોદી સાહેબ સાથે સીધા સંવાદની પસંદગી થઈ છે. એના બાબતમાં હું એટલું કહી શકું કે અમારા ગામમાં ઓતરી પીવાના પાણીની સમસ્યાનો ગંભીર સમસ્યા હતી અગાઉની, કે અમે જલજીવન થકી વાસ્મો દ્વારા નવી ઓતરી પાણીની પાઇપલાઇનનો જે વ્યવસ્થા કરી એટલે એના કારણે અમારા ઘણા મોટા સમસ્યાઓમાંથી બહાર નીકળી શક્યા છીએ. બીજી કે 100% શૌચાલયયુક્ત અમારું ગામ છે અને 12મો શૌચમુક્ત ગામ છે ખુલ્લામાં. ઓતરિક પીવાના પાણી, ઓતરિક વેસ્ટ પાણીનું ગટર લાઈન દ્વારા અમે ગામો કે બહાર ખુલ્લું પાણી આવતું નથી અને ખૂબ જ સ્વચ્છ અને સુંદર ગામ રહેશે. સફાઈ બાબતમાં પણ અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ, કોઈ કચરોને ભેગો થાય, કોઈ ગંદકી ભેગ ના ફેલાય, એ બાબતના આવા કારણોસર અમારા ગામની પસંદગી હોય થઈ હોઈ શકે એવું લાગે છે. મોદીજી સાથે સીધી સંવાદ થશે કેવું લાગે છે? ખૂબ જ આનંદ અને ઉત્સાહનો લાગણી અનુભવીએ છીએ કે વડાપ્રધાનશ્રી સાથે અમારે સંવાદ કરવાનો મોકો મળ્યો છે, તો અમે અમારું ગામ ખૂબ જ ખુશ અને આનંદની લાગણી અનુભવે છે. પ્રશ્ન અમે મૂકવાના નથી, અમે સાહેબ મોદી સાહેબને ખાલી આશીર્વાદ જ મેળવવાના પ્રયત્ન કરીશું. અમારા પ્રશ્નો બધા જે હતા એ આજના હાલના તબક્કે પૂર્ણ છે, નવા પ્રશ્નો તો એ ખુદ ચિંતા કરતા હોય છે. પીંપળી ગામની પસંદગી થતાં જ અત્યારે ગામમાં ખુશીનો માહોલ છવાય છે અને સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રામસભા માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું વાત કરશે તેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સુકતા છે. આદરણીય શ્રી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ 2 ઓક્ટોબરના દિવસ પીંપળી ગામની અંદર વિડીયો કોન્ફરન્સ કરવાના છે, એની ખૂબ જ અમે લાગણી અનુભવીએ છીએ. આજે અમારા ગામની અંદર સાફ સફાઈ સારી છે, સુંદર કામ કરેલું છે અને એ હિસાબે આજ આખા ગામના તમામ નાના છોકરાથી મોટા વડીલોથી અને એટલો લાગણી અનુભવીએ છીએ કે જેમાં દિવાળીનો માહોલ હોય એટલો અમે ગર્વ અનુભવીએ છીએ કે ખરેખર અમારું ગામ મોરજી સાહેબ જે સિલેક્ટ કર્યું છે ગમે તે એ અમને ખૂબ જ લાગણી છે. એટલે અમને હર્ષભર છે, આખા ગામના લોકો તમામ લોકો સાફ સફાઈ કરવામાં અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે કે મોરજી સાહેબ ક્યારે સંવાદ કરીએ, સાહેબ શું અમને કહે છે, અમારું ગામ ખરેખર ગુજરાતમાં અમારું નામ મોખરે પીંપળી ગામ, તો અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ સાહેબ. જ્યારે 2 ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પીંપળી ગામ સાથે સંવાદ કરવાના છે ત્યારે આજે પીંપળી ગામમાં ખૂબ જ લાગણી સાથે આખું ગામ ખૂબ જ ખુશી સાથે ઝૂમી ઉઠ્યું છે અને પીંપળી ગામમાં કોરોનામાં પણ ખૂબ સારી કામગીરી કરેલ છે સર્વે ગામજનો ભેગા થઈને અને ખૂબ જ પંચાયતે ખૂબ જ સારું કામ કરેલ છે. ઘર 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 આંગણે પાણીનું કનેક્શન કરી અને બીજું જોવા જઈએ તો ગટર લાઈન સંપૂર્ણ ગામમાં થઈ ગયેલ છે, શિશુ રોડ કમ્પ્લીટ થઈ ગયેલા છે, પેવર બ્લોકનું પણ સારું એવું કામ થયેલ છે. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ 2 ઓક્ટોબરના દિવસે પીંપળી ગામ સાથે સંવાદ કરશે એ દિવસે દિવાળી જેવો માહોલ લાગે છે, ખુશીની લાગણી અનુભવે છીએ એ જ સાથે. પીંપળી ગામ સાથે વડાપ્રધાનના સીધા સંવાદને લઈને જિલ્લા કલેક્ટર, DDO સહિતના અધિકારીઓએ પણ ગામની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.